મારે ખાસ એ વાત કરવી હતી કે અરુણભાઈએ અને તુષારભાઈએ જે વાત કરી અને આપણા હૃદય સુધી સ્પર્શી ગઈ એ વાત એમણે એમની માતૃભાષામાં કરી છે આપણી વાલી ગુજરાતીમાં કરી છે પહેલે જ દિવસે એક કલાકનો તો વીત્યો ત્યાં બાપુથી એવું કહેવાય ગયું કે ઘરમાં તું ગુજરાતી બોલજો હો આપણે તો બાપુથી એક આગળ કદમ રહેનારા લોકો છીએ એટલે આપણે તો એવું પણ રાખી શકીએ કે બાપુ જ્યાં સુધી આ દેશમાં હોય ત્યાં સુધી આપણે ગુજરાતી બોલીશું માતૃભાષા બોલીશું શા માટે તમને એમ થાય કે આવો તમે કેમ આગ્રહ રાખો છો અહીંયા ત્રણેક દિવસથી અમે ફરીએ છીએ અને જે ઝીણા મોટા અક્ષરે લખ્યું હોય વાંચવાનો પ્રયાસ કરીએ છીએ કશું વંચાતું નથી તે ત્યાં સુધી કે બાપુની વ્યાસપીઠની પાછળ બેકડ્રોપની અંદર સત્યપ્રેમ કરુણા લખ્યું છે એ પણ આપણને વંછાતું નથી એ પણ અહીંની માતૃભાષામાં લખાયેલું છે જો આ દેશના લોકો આટલી બધી માતૃભાષાને વળગીને જીવી શકતા હોય અને આપણે ભારતના નામે માથું મોટું કરતા હોઈએ જય જય ગરવી ગુજરાત બોલતા હોઈએ તો ગુજરાતી બોલવામાં આપણને સમજી જજો કેટલું મીઠું ગુજરાતી છે અત્યારે આપણે સાંભળ્યું તો ખ્યાલ આવે કે હોઢથી બોલાયેલા શબ્દો આપણા હૃદયના ધરાતલ સુધી પહોંચે એટલી બધી વાત આપણને અરુણભાઈ અને તુષારભાઈએ કરી છે એટલે મારે પહેલી વાત એ કરવાની કે આપણે એવું રાખીએ કે અહીંયા હોય ત્યારે એકબીજા સાથે ગુજરાતીમાં વાત કરીએ અમે બ્રેકફાસ્ટમાં મને એમાં બેઠા હોઈએ ત્યારે સાવ ગુજરાતી લહેકા ઉપરવાળા બહેનો એકબીજા સાથે અંગ્રેજીમાં ફટકારતા હોય છે એનું વર્તન વ્યવહાર બોલી ચાલી બધું હળું પાક્કું ગુજરાતી હોય આપણને એમ લાગે કે આપણે સીધા કોટડા સાંઘાણીની બાજુમાંથી નીકળી રહ્યા છે પણ તો એ અંગ્રેજીમાં જ બોલતા હોય છે બહુ આનંદ એ વાતનો છે કે એક રઘુરામ નામનો બાબો છે ખબર નથી ક્યાં છે પણ એની સાથે હું કાલે વાત કરતો ઘણી ગુજરાતીમાં વાત કરી શકતો હતો અને જય શિયા કહીને પૂરી પીરસવાનું કામ એ કરતો હતો આવડો નાનો બાબો ભવિષ્યમાં ગુજરાતી બોલે અને એ ન બોલે તો તુષારભાઈ જેવા કોઈ કવિઓ એ વખતે બોલે અને સમજે એટલા માટે અત્યારે ઘરમાં ગુજરાતી બોલવું જરૂરી છે મારે વિશેષ વાત નથી કરવી કારણ કે આપણો કલાક વીતી ગયો છે પણ મને પોતાને એવું લાગ્યું છે કે આ બધું થઈ શકે જે અરુણભાઈએ કહ્યું ભરોસાની વાત કે જે આપણા કૌટુંબિક માહોલની વાત તુષારભાઈએ કહી પણ આ બધું આયોજન છે એ બહુ મુશ્કેલ છે બાપુએ મંત્ર શબ્દ બરાબર પકડ્યો છે અને નીતિશાસ્ત્રની અંદર બહુ જાણીતો શ્લોક છે અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલ મનો અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તત્ર દુર્લભ કોઈ એવો શબ્દ નથી કોઈ એવો અક્ષર નથી કે જેનામાં મંત્ર બનવાની તાકાત ન હોય કોઈ એવી વનસ્પતિ નથી કે જેમાં ઔષધિના ગુણો રહ્યા ન હોય અને કોઈ એવો પુરુષ નથી કે જેનો સામર્થ્ય ન હોય પણ આ બધાનું આયોજન કરનારો માણસ દુર્લભ છે યોજકઃ તત્ર દુર્લભ બાપુની આ નવસો ઓગણચાલીસમી મી એવી કથા ચાલી રહી છે પણ એનું આયોજન આટલું મોટું આયોજન જેમાં બેગ ખોવાઈ પણ જાય ને પાછી બેગ આવતી રહે અમને તો હું તો આમ અંદરથી રાહ જોતો હતો કે નવે દિવસ બેગ ના આવે તો આ લોકો શું કરે છે એ આપણને ખબર પડશે પણ જે દેશમાં બેગ ખોવાઈ ગઈ ને પાછી આવી પણ ગઈ અને એની સામેના દેશવાળા પાછા એમ કે જાય ત્યારે બધી મૂકતા જાશું તું તારે વાપરજે ખાદીના કપડા આ યોજક વગર શક્ય નથી યોજક તત્ર દુર્લભ આ કથાના આપણા મનોરથી અમારી લોકભારતીની કથાના મનોરથી અર્ષાબેનને પણ અહીંયા મળ્યા ત્યારે પણ આ શ્લોક વારંવાર સામે આવ્યો કે યોજક એ દુર્લભ છે અને આવડી મોટી ભવ્ય કથાના આયોજનોના જે યોજકો છે એને આપણા સૌ વતી હું પ્રણામ કરું અને એની દુર્લભતા કાયમ ટકે એવી પ્રાર્થના કરું આપણને સૌને ખ્યાલ છે કે યોજક કરતાં પણ બહુ મોટા પ્રયોજક આપણી સાથે છે પ્રયોજક ન હોય તો યોજકનું કોઈ કામ નથી પણ બાપુ તો આપણી સાથે જ છે અને કાયમ સાથે રહેવાના છે એ આપણો ભરોસો પાક્કો છે એટલે એના માટે કંઈ કહેવાની જરૂરિયાત નથી મને એક વાત નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરવી છે મને એવું લાગે છે બાપુ કે બીજા કથાકારો અથવા તો બીજા સંતો મહંતો સાધુઓ જે વાત કરે છે એની અંદર એની વાત કરતાં એના અલંકારો અને એના આભૂષણો જાજા હોય છે અમને ઘણા લોકો પૂછે એવું નથી અત્યારના ઘણા લોકોના મેસેજ આવવા માંડ્યા કે તમે શું સાથે સાથે જાઓ છો એમ ત્યાં જઈને શું કરો દસ દિવસ આવા પ્રશ્નો લોકો પૂછે છે ઘણા એવું પૂછે છે કે ત્યાં આશીર્વાદ આપવા માટે કે દોરા ધગ આપવા માટેના કોઈ સેશન હોય છે આવું લોકો પૂછે છે આ એક આખો વર્ગ જ છે કે કોણ જાય છે એના ઉપર નજર રાખે જયે એક વખત બહુ સરસ કીધું હતું કે આપણે ગાડીમાં ફરીએ એનો એને વાંધો નથી પણ સાયકલમાંથી ગાડીએ કેમ આવ્યા એનો એને પ્રોબ્લેમ છે એમ એને એમ થાય કે તો લાલબહાદુર શાસ્ત્રી મેદાનમાં કોઈકની કથા સાંભળતો માણસ છેક નોર્વે પહોંચી ગયો એ શું કામ પહોંચ્યો અહીંયા કરે છે શું અને એને જ્યારે કહીએ કે ના કોઈને આશીર્વાદ અપાતા નથી કોઈને ધબ્બો તો મરાતો જ નથી તમને ખબર છે ધબ્બા પ્રચલિત છે ઘણા લોકોના ધબ્બા પ્રચલિત છે મને ધબ્બો માર્યો એમાં આખો ભાવ તરી ગયો કંઈ થતું નથી અહીંયા કોઈને અગરબત્તી વેચવી નથી અહીંયા કોઈને ધૂપસ્ટીક લઈ જવાની નથી બાપુને ત્યાં જાઓ ચિત્રકૂટ ગામમાં તો તમને સામેથી પ્રસાદી મળે અને બાપુ પહેલો જ પ્રશ્ન એમ કે આવી ગયા મજામાં પ્રસાદ લઈને જજો કેટલીક જગ્યાએ તો તમારે પ્રસાદ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે અમારે ગુજરાતમાં એક સ્થાનક એવું ઊભું થયું છે કે એમાં છ પ્રકારના રસોડા છે અને વી વી વીઆઈપી એવું પણ એક રસોડું છે એ પ્રમાણેના રેટ્સ છે ગાંધીનગર અમદાવાદ બે ભેગા થાય ત્યાં એ રસોડું છે શોધી કાઢજો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જેના જીવનના નીચોડની વાત આપણી સામે આવે છે એ આપણે ગળે ઉતરે છે બહુ સીધી વાત તુષારભાઈએ કહી એ વાત કેમ સ્પર્શી ગઈ આપણા બધાના જીવનમાંથી આ વાત પસાર થઈ ગઈ છે એ તુષાર શુક્લ નહોતા બોલતા આપણે બોલતા હતા બાપુના કિસ્સામાં આપણે એવું છે કે અનુભૂતિ વગરની કોઈ વાત વ્યાસપીઠ ઉપરથી કરતા નથી અને પરિણામે આપણને લોકોને અહીંયા દોડી આવવું સાથે રહેવું ગમે છે મને એક સરસ પ્રસંગ યાદ આવે છે બાપુએ તો ત્યાં હમણાં જ દસ દસ દિવસ કથા કરી બેલુર મઠમાં રામકૃષ્ણ દેવ જેને આપણે પરમહંસ કહીએ છીએ એના જીવનમાં બનેલી ઘટના છે મને આ કહેતા અતિશયોક્તિ નથી લાગતી કે આખા વિશ્વની અંદર એક રામકૃષ્ણ મિશન અને બીજું ધામ તલગાજરડા એ બધી જગ્યાએ બધી જ જ્ઞાતિના લોકોનો સરખે સરખો સ્વીકાર છે બધી જ જાતે નાત જાત પૈસાદાર ગરીબ એવું કશું જોવામાં ન આવે એવો સ્વીકાર છે આજે સવારે જે બાપુ વાત કરતા હતા આવડા મોટા વડાની એ વડાવાળી લાઈન તમે જુઓ કે પ્રભુ પ્રસાદ ચાલે છે એ આપ જુઓ તો આપણને એમ થાય કે આ કોઈ શું કામ કરે છે આપણો પ્રશ્ન તો દરેકમાં એમ જ હોય છે ને કે હું કરું પણ શું કામ કરું એન્ડ ઇફ આઈ એમ ગેટિંગ સમ બેનિફિટ આઈ વિલ બી યુ અધરવાઇઝ ફોર ગેટ મી મુદ્દો એ છે કે રામકૃષ્ણ પરમહંસના જીવનમાં જે કંઈ વાત આવી એ એમણે પોતે જાતે અનુભવી પ્રયોગો કર્યા ઈશ્વરની કસોટી કરી ધર્મ પંથોની કસોટી કરી પોતે અને એના આધારે જોઈને એમ લાગ્યું કે આ સાચું છે તો એ સ્વીકાર્યું સ્વીકાર્યું પછી વાત મૂકી મિત્રો આપને ખ્યાલ હશે કે પરમહંસ દરેક ધર્મની સાધનામાંથી પસાર થયેલા એમના પુસ્તકોમાં લખ્યું છે કે કોઈક વખત નમાજ પઢવા લાગતા ત્યારે એ મુસ્લિમ ધર્મના જેટલા રીત રિવાજો હોય એ પોતે આચરણમાં મૂકતા પોતાના દ્વારા અને આચરણમાં મૂકીને એ જોતા કે આ પંથ ક્યાં પહોંચે છે આવું કરવાથી ક્યાં જવાય છે અને જ્યારે એને જવાબ મળતો કે ના ટોચ તો એક જ છે માર્ગ અનેક છે ત્યારે એમ કહેતા કે આ પંથને હું સો ટકા એન્ડોર્સ કરું છું એ મુસ્લિમ બન્યા છે એ બૌદ્ધ બન્યા છે એ એવી તપશ્ચર્યા જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા કે જેટલી ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો જેટલા અળખામણા થયા એટલી જ એમની એ વાત પણ અળખામણી થઈ રામકૃષ્ણ કથામૃતમાં પ્રસંગ છે કોઈ આવીને રામકૃષ્ણ દેવને એમ કહ્યું કે આપ મુસ્લિમ બનો છો આપ આ ધર્મના બનો છો અને બધું કરો છો પણ બંગાળમાં એક સખી સંપ્રદાય છે એ સખી સંપ્રદાય કોઈ ધર્મ નથી પણ એક ફાંટો છે પણ એ કૃષ્ણને પોતાનો પતિ માને છે અને ત્યાંના બહેનો છે એ રાત્રે સ્ત્રીના ત્યાંના પુરુષો છે એ રાત્રે સ્ત્રીના કપડાં પહેરીને સૂવે છે અને બાજુમાં કૃષ્ણની મૂર્તિ રાખીને સૂઈ જાય છે રામકૃષ્ણ દેવને આ વાતમાં બહુ રસ પડ્યો અને એમણે પોતે બંગાળ એટલે નજીક તપાસ કરી અને જાણવા મળ્યું કે આવો એક મોટો સંપ્રદાય છે જેને કૃષ્ણ પોતાના જ લાગે છે અન્ય કોઈના નથી મેરે તો ગીરધર ગોપાલ દૂસરોના કોઈ એમણે જાણ્યું કે તે શું કરે છે તો એને જોયું કે રાતના જેવું અંધારું થાય એટલે બધા પુરુષો બહેનોના કપડાં પહેરી લે છે બાજુમાં કૃષ્ણને રાખી સુઈ જાય છે સવારે ઉઠે અને ફરી પાછા જીવન વ્યવહારમાં આવે એ પહેલાં એ પાછા મૂળ વસ્ત્રોમાં આવી જાય છે રામકૃષ્ણદેવને થયું કે આ છેડો ત્યાં જ પહોંચે છે એ જ ટોચ ઉપર મારે પૂછવું નથી અનુભવવું છે અને રામકૃષ્ણદેવે પોતે આ પ્રયોગ શરૂ કર્યો ત્રણ ચાર દિવસ આવું કર્યા પછી એને એમ થયું કે ભાઈ આપણે જો કૃષ્ણ આપણા પતિ જ છે તો રાત્રે શું કામ આપણે તો કલાકે જોઈએ છીએ કંઈ રાત્રે સૂઈએ ત્યારે બાજુ નથી જોતા એટલે એણે ચોવીસે કલાક સ્ત્રીઓના કપડાં પહેરવાનું શરૂ કર્યું વ્યવહાર એવી રીતે કરવા લાગ્યા કે થોડો વખત પછી એની ચાલ મહિલાની ચાલ થઈ ગઈ અને કસોટી કરનારા ઈશ્વરે પણ એના શારીરિક એવા ફેરફારો કર્યા કે એના સ્તન ધીમે ધીમે ડેવલપ થવા લાગ્યા એમનો અવાજ ધીણો થવા લાગ્યો અને માસિક ધર્મમાંથી પણ પસાર થવા લાગ્યા આપણને લાગે કે આવી વાત છે હા ઓથેન્ટિક છે અને થયું પછી એનું લાગ્યું કે યસ ભલે આ સંપ્રદાય હોય ભલે આપણને વિચિત્ર લાગતો હોય પણ આ લોકો પણ પહોંચે છે તો અંતે એ જ ટોચ ઉપર માર્ગ ભલે બધાના એક હોય પણ પહોંચવાનું બધાને એક જગ્યાએ છે એટલે એને એન્ડોર્સ કર્યું એણે સ્વીકાર્યું સખી સંપ્રદાયના લોકોને બોલાવ્યા બોલાવીને એણે કહ્યું કે હું તમારી સાથે સંમત છું તમે મને નથી કહ્યું પણ મેં પ્રયોગ કર્યો છે એન્ડ આઈ કેન અંડરસ્ટેન્ડ કે તમે પણ એ જ ઈશ્વર પાસે પહોંચો છો જે ઈશ્વર પાસે મુસ્લિમો પહોંચે છે જે ઈશ્વર પાસે બૌદ્ધ ધર્મના પહોંચે છે જે ઈશ્વર પાસે અમે પહોંચીએ છીએ ઈશ્વર તો એક જ છે મિત્રો એવું લખેલું છે કે આ કહ્યા પછી આ કબૂલાત કર્યા પછી થોડા દિવસ પછી એમણે સ્ત્રીઓના કપડાં પહેરવાનું બંધ કર્યું ધીમે ધીમે એમના શરીરના ફેરફારો પાછા ખેંચાયા અને બધા જ ફેરફારો પાછા ખેંચાચા છ થી આઠ મહિના લાગ્યા પણ આઠેક મહિના પછી રામકૃષ્ણ દેવ મૂળ રામકૃષ્ણદેવ બન્યા આ વાત આપણને એવું દેખાડે છે કે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ મા શારદા દેવી એનું નામ આજે દોઢસો બસો વર્ષ પછી પણ કેમ લેવાય છે બેલુર મઠની કથામાં આપણે જોયું કે બંગાળીઓમાંથી ટોપલા પોટલા મૂકી મૂકીને કથા સાંભળવા આવ્યા હતા અમને સૌને પ્રશ્ન હતો કે આ લોકો શું હિન્દી સમજતા હશે પણ આખું ગ્રાઉન્ડ એણે ભરેલું હતું આ રામકૃષ્ણ દેવ એટલે આપણી પાસે સફળતાથી આજે પણ છે બાપુ તો વારંવાર તેમનો ઉલ્લેખ બહુ ભાવપૂર્વક કરે છે કેમ કરે છે આપને સમજાયું હશે બંનેનો માર્ગ ખરેખર એક છે અનુભૂતિ વગરનું કશું બોલવું નહીં અને અનુભૂતિ વગરનું કોઈને કાંઈ કરવાનું કેવું નહીં એ એક સૂત્ર ઉપર તમે એક જ ઈશ્વર પાસે પહોંચો છો ધર્મ ગમે તે હોય તમારી સ્થિતિ ગમે તે હોય પણ યાદ એ રાખવા જેવું છે યોજકઃ તત્ર દુર્લભઃ એ યોજક એવો છે કે જે આપણને દુર્લભમાં દુર્લભ પરિસ્થિતિમાં સત્ય સમજાવે છે હું માનું છું કે આવા વ્યક્તિ વિશેષની ઉપસ્થિતિમાં આપણું હોવું એ આપણા જીવનની ધન્યતા છે મેં તો એક કદાચ સાવરકુંડલામાં કહેલું જઈને ખ્યાલ છે કે ઘણા લોકો એમ કે ગાંધીજી જેલમાં હતા ત્યારે અમે જેલમાં હતા કારણ ન કે પોતે કેમ જેલમાં હતા તે પણ પણ આપણને એમ દેખો ગાંધી જે વખતે જેલમાં હતા આપણે પણ એવું કહી શકીએ એમ છીએ કે બાપુના હયાતીની અંદર ઉપસ્થિતિની અંદર અસ્તિત્વની અંદર અમે પણ હાજર હતા